विद्यार्थी मित्रों मजा में आज अपने धोरण आठ समाज विद्या विषय की अंदर पाठ पांच अंग्रेज शासन समय शिक्षण और समाज व्यवस्था में भाग त्रण भणीशू जेनी अंदर रामकृष्ण मिशन और स्वामी विवेकानंद कि रामकृष्ण परमहंसे जे एमना मिशन की स्थापना कर्या पछी एमना जे शिष्य तरीके स्वामी विवेकानंद ने पसंद करवामां आव्या हता। हवे जो रामकृष्ण परमहंस कोलकाता पासेना दक्षिणेश्वरना उच्च कोटीना महान संत हता। रामकृष्ण परमहंसना सरल तथा प्रबल व्यक्तित्वने कारणे बंगाळना नवयुवानोमां सौथी तेजस्वी युवान कोलकाताना युनिवर्सिटीना युवान ग्रेज्युएट नरेन्द्रनाथ दत्त जे पाछळथी स्वामी विवेकानंद नामे प्रसिद्ध थया। दक्षिणेश्वरना उच्च कोटीना संत तरीके रामकृष्ण परमहंस हता। हवे तेमने युवानोनी अंदरथी जे तेजस्वी युवान तरीके जे युनिवर्सिटीनो तेजस्वी युवान तरीके नरेन्द्र दत्त जेने आपणे अत्यारे स्वामी विवेकानंद तरीके ओळखीए छे ते एमनुं बाळपणनुं नाम नरेन्द्र दत्त हतुं जे पाछळथी स्वामी विवेकानंदना नामे प्रसिद्ध थया। તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863માં થયેલ પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું। સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસની ઉદાર ધર્મભાવના અને સેવાભાવનાનો પ્રચાર કરવા માટે રામકૃષ્ણ મિશન નામની સંસ્થાની સ્થાપના કરી। ક્યારે કરી? 1897માં। કે જે રામકૃષ્ણ પરમહંસે એમને ઉદારતા બતાવીને જે ધર્મભાવના માટે પ્રચાર પ્રસાર માટે નરેન્દ્રનાથ દત્તને એટલે સ્વામી વિવેકાનંદને પસંદ કરવામાં આવ્યા। હવે એમના જ કાર્યને આગળ વધારવા માટે એ સેવા ભાવનાને આગળ વધારવા માટે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી સ્વામી વિવેકાનંદે 1897માં। તેમણે અમેરિકાના શિકાગો શહેર ઈસવીસન 1893માં ભરાયેલ ધર્મ સર્વધર્મ સંમેલનમાં ભાગ લીધો હતો। શિકાગોની અંદર સર્વધર્મ પરિષદની અંદર જેમને મોકલવામાં આવ્યા હતા અને એમને યોગ્ય પ્રતિસાદ આપીને એમનું સ્થાન મેળવ્યું હતું। સંમેલનની અંદર ભાગ લીધો, વિશ્વધર્મ પરિષદના સભ્યોને ભાઈઓ અને બહેનો બ્રધર એન્ડ સિસ્ટર શબ્દો દ્વારા સંબોધન કરીને સૌને મુગ્ધ કર્યા। જે વિશ્વ ધર્મ પરિષદની અંદર બધાને સંબોધન સૌથી મહત્વનું છે સંબોધન, એમને જે ભાઈઓ અને બહેનો તરીકેનું સંબોધન આપ્યું એ જ બધાને મંત્રમુગ્ધ કરી નાખ્યા। પછી તેઓએ વિવિધ દેશોનો પ્રવાસ કર્યો અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કર્યો, સંસ્કૃતિને આગળ વધારી। ઉપદેશ, તેમણે તે સમયના પ્રચલન સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો। એ સમયની અંદર ચાલતા સમાજની અંદર જે ચાલતા દૂષણો પછી ધાર્મિક ક્રિયાકાંડો ને બધું એ બધાનો સખત વિરોધ કર્યો। તેમણે સમાજસેવા અને સમાજ સુધારણાનો ઉપદેશ આપ્યો। તેઓ સ્પષ્ટ માનતા હતા કે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં અથવા નિરાધાર બાળકોના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી। એટલે કે એમની મૂળ ભાવના શું હતી? દુખિયારોની સેવા કરવાની, સેવા ભાવનાનો પ્રચાર પ્રસાર કરવાનું, એટલે કે વિધવાઓના આંસુ લૂછી શકે નહીં અને સમજી શકે નહીં, બાળકોના મુખમાંથી રોટીનો ટુકડો મૂકી શકે નહીં, તો એ ઈશ્વર સારા કામનો, એટલે ભગવાનને ધર્મ કે ભગવાનના માનવાની અંદર સૌથી મેઇન બાબત એ સેવા ભાવનાને માનતા હતા કે સેવા કરો દુઃખી લોકોની, એટલે ઈશ્વરને ભજ્યા બરોબર ગણી શકાય। તેઓ કહેતા કે પહેલાં અન્ન પછી ધર્મ, એટલે ભૂખ્યાને અન્ન આપવું અને પછી ધર્મ। તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા હતા, દરેક મનુષ્યની અંદર ઈશ્વર જોતા હતા। તેમના મત મુજબ માનવ સેવા એ જ પ્રભુ સેવા, એટલે દુઃખી લોકોની સેવા કરવી એ જ પ્રભુ સેવા માનતા હતા। તેઓ યુવાનોને કહેતા કે ઉટિસ્થત જાગ્રત પ્રાપ્ય વરાન્ની બોધત, ઉઠિસ્થત ઉઠો, જાગ્રત એટલે જાગો, પ્રાપ્ત વરાન્ની બોધત ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, જ્યાં સુધી ધ્યેય ન પ્રાપ્ત થાય ત્યાં સુધી એ કાર્યને વળગ્યા રહો, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો,
તેમની વાણીમાં ડહાપણનું ઊંડાણ, અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી જોવા મળે છે. એટલે કે દરેક સમયે એમના નવા શબ્દો દ્વારા લોકોને ઊંડાણપૂર્વક સમજૂતી આપવાની જે એમની છટા છે એ આગવી તરી આવે છે. તેઓ નવી વિચારધારાના પ્રતીક અને ભવિષ્ય માટે એક મહાન વ્યક્તિના સ્ત્રોત બન્યા. હવે અંગ્રેજોએ શિક્ષણ વ્યવસ્થાને ચોક્કસ ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન કર્યો. તેમના શિક્ષણનો મુખ્ય હેતુ શાસન સુવ્યવસ્થિત ચલાવવા માટેના કારકુનો પેદા કરવા. એટલે ક્લાર્કને પેદા કરવા, એટલે એટલું શિક્ષણ આપવું કરવા પૂરતા સુધી સીમિત હતો. પરિણામે ભારતમાં શિક્ષણને વેગ મળી શક્યો નહીં. એમના એ શિક્ષણના કારણે બીજા આગળ શિક્ષણનો વધારો થઈ શક્યો નહીં. તે સમયની સ્થિતિમાં ભારતમાં વર્ષોથી દૃઢ થયેલા દૂષણોને દૂર કરવા માટે પણ સમાજ સુધારકોએ કમર કસી, કે સૌથી પહેલાં તો સમાજની અંદર વ્યાપેલા દૂષણો કુરિવાજોને દૂર કરવા જરૂરી છે. એટલે સૌથી પહેલાં સમાજને સુધારવાના પ્રયત્નો ચાલુ કર્યા. એમ વિવિધ સંસ્થાઓ સ્થાપના કરી અને આ દૂષણો સામે તેમણે ચોપાનિયા પુસ્તકો કે સભાઓ દ્વારા જાગૃતિ ફેલાવી સમાજ સુધારકોની આ પ્રવૃત્તિને કારણે અંગ્રેજ સરકારે કેટલાક દૂષણો દૂર વિરુદ્ધ કાયદો પણ ઘડી આ દૂષણો દૂર કરવા પ્રયત્નો પણ કર્યા. કેટલાકની અંદર તો મદદ કરવા માટે અંગ્રેજોએ પણ સાથ સહકાર આપ્યો. સમય જતાં સમાજે તે સ્વીકારી પ્રગતિ તરફ કદમ માંડ્યા. એટલે કે જે સમાજની અંદર દૂષણો દૂર કરવાના જે પ્રયત્નો ચાલુ કર્યા, શિક્ષણ આપવું, સ્ત્રીઓને શિક્ષણ આપવું, વિધવાઓને શિક્ષણ આપવું, એમને ફરી જીવન જીવવાનો મોકો આપવો, આ બધા જ પર પ્રયત્નો ચાલુ થઈ ગયા. એમાં અંગ્રેજોને પણ આપણો સાથ આપ્યો હતો. કેટલાક આપણા ધર્મ સુધારકોના કારણે અંગ્રેજોએ સાથ આપવા માટે હા પાડી હતી. ચલો આપણે અહીંયા આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. હવે સ્વાધ્યાય સોલ્વ કરીએ. હવે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું? ગોપાલકૃષ્ણ ગોખલેએ કયો કાયદો ઘડવા માટે સૂચન કર્યું? તો ફરજિયાત શિક્ષણનો કાયદો, એટલે ફરજિયાત શિક્ષણ બનાવી દો, એટલે ફરજિયાત શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો? તો કન્યા વિદ્યાલયની સ્થાપનામાં. ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? તો 7 વર્ષનો. દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી? તો 1814ની અંદર સુરતમાં માનવ ધર્મની સભાની સ્થાપના કરી. હવે જોયું કે પ્રશ્ન નંબર 2ની અંદર નીચેના પ્રશ્નના ઉત્તર આપો કે સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવવા માટે શું પગલાં ભરવામાં આવ્યા? તો જો કે વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરા ઈસવીસન 1901માં મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ કરી. એટલું જ નહીં, 2 વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી. તેમના પત્ની ચીમનાબાઈ ગાયકવાડે દલિત વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાનો કાયદો કર્યો. આ હતો પ્રશ્ન નંબર 1. હવે પ્રશ્ન નંબર 2ની અંદર ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? તો ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું કહેવાય? તો તેમના મતે સાક્ષરતા એટલે શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય. સાક્ષર કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી. પ્રશ્ન નંબર 3, વૂડના ખરીદામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી? તો વૂડના ખરીદાની અંદર
તો જુઓ કે ઈસવીસન 1854માં વૂડના ખરીદાથી થયો વૂડનો ખરીદો થયો. તે ખાસ કરીને દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવા, અલગ શિક્ષણ ખાતાની રચના કરવા, સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરવા, ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવા, શિક્ષકોની તાલીમ માટે તાલીમી સંસ્થાઓ શરૂ કરવા, ધંધાદારી કે વ્યવસાયિક શિક્ષણનો વ્યાપ વધારવા, દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લાના માધ્યમિક શાળાઓ સ્થાપવા અને સ્ત્રીને શિક્ષણને ઉત્તેજન આપવા ભલામણ કરી. તેની સાથે સાથે શિષ્યવૃત્તિઓની પણ જોગવાઈ કરી. હવે પ્રશ્ન નંબર 4 કે મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા? તો જો કે મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાંડે અને તેમના પત્ની રમાબાઈ રાંડેએ કન્યા શાળાઓ અને વિધવા માટેની શાળાઓની સ્થાપના કરી. મહારાષ્ટ્રમાં જ અગ્રીમ સુધારક જ્યોતિરાવ ફુલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફુલેએ પણ કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટે પ્રયત્નો કરી શાળાઓની સ્થાપના કરી. મહારાષ્ટ્રમાં જ નહીં, મહર્ષિ કર્વે ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી. હવે પ્રશ્ન નંબર 3 એમાં બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ કે બ્રહ્મ સમાજની પ્રવૃત્તિઓની અંદર જો કે બ્રહ્મ સમાજમાં પ્રયત્નોથી ઈસવીસન 1829માં વિલિયમ બેન્ટિકે સતીપ્રથા વિરુદ્ધ કાયદો કરી તેમના પર પ્રતિબંધ ફરમાવ્યો અને સદીઓ જૂના મોટા અનિષ્ટોને દૂર કર્યા. એ જ રીતે બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1839માં નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદા કરવામાં આવ્યા. રાજા રામમોહન રાય બાદ વિખ્યાત બ્રહ્મો સમાજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામયિક સોમપ્રકાશ દ્વારા વિધવા પુનર્વિવાહની માયત કરી. તેઓ માનતા કે જે સ્ત્રીઓ નાની વય વિધવા બને છે તે વિધવા તરીકે આખી જિંદગી અત્યંત કઠિન પરિસ્થિતિમાં જીવે તે સભ્ય સમાજની નિશાની નથી. તે સમયના ભારતમાં વિધવાનું જીવન અત્યંત દુષ્કર હતું. તેના પ્રયત્નોથી ઈસવીસન 1856માં ડેલાઉઝીએ વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કરી વિધવાના લગ્નને કાયદેસર બનાવી એક મોટા સામાજિક દૂષણને દૂર કર્યું. હવે પ્રશ્ન નંબર 2 ટૂંકનો જ છે. પ્રશ્ન નંબર 3ની અંદર બીજા નંબરની ટૂંકનો જ વિધવા વિવાહ. હવે આપણે પ્રશ્ન નંબર 2ની અંદર વિધવા વિવાહનો આખો જે પોઈન્ટ છે કે મધ્યકાલીન ભારતમાં પતિનું મૃત્યુ બાદ વિધવાઓને પુનઃલગ્નની છૂટ મળતી નથી. એ સમયમાં આર્થિક ઉત્પાદનનું કાર્ય પુરુષો કરતા આવા પુરુષોનું મૃત્યુ થતાં વિધવા માટે જીવન જીવવું મુશ્કેલ થઈ જતું. આ દુર્દશા દૂર કરવા મહિલાઓને શિક્ષણ આપવું, એઓને આર્થિક રીતે પગભર કરી પુનઃલગ્નની છૂટ આપવી એ અત્યંત આવશ્યક હતી. પ્રાચીન ભારતમાં વિધવા વિવાહની પ્રથા હતી, પરંતુ પછી આ પ્રથા બંધ થઈ. વિધવાઓના પુનઃલગ્ન બાબતે સમાજ સુધારકોએ ભગીરથ પ્રયત્નો કર્યા, જેમાં રાજા રામમોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હતા. સમાજ સુધારકો વિધવા વિવાહના માટે પુસ્તકો, ચોપનિયા એટલે કે પેમ્ફલેટ છાપી લોકોને આ માટે જાગૃત કર્યા. મહારાષ્ટ્રમાં મહાદેવભાઈ ગોખલેએ ગોવિંદ રાંડે, રમાબાઈ રાંડે, જ્યોતિરાવ ફુલે, સાવિત્રીબાઈ ફુલે, મહર્ષિ કર્વે, ગોપાલકૃષ્ણ ગોખલે વગેરે પણ આ વિધવા પુનર્વિવાહ માટે લગ્ન બાળ લગ્ન વિરુદ્ધ બહુ જ મોટી ઝુંબેશ ચલાવી વિધવા આશ્રમોની સ્થાપના કરી આ દૂષણો સામે પડકાર આપ્યો. સ્ત્રીઓને શિક્ષણ મળે તે માટે સંસ્થાઓ સ્થાપી. હવે પ્રશ્ન નંબર 3 રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો. હવે જો કે રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારોમાં કવિવર અને ગુરુ ગોવિંદની વિખ્યાત થયેલા મહાન સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોરે બંગાળમાં પોતાના વિચારો પર શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ પ્રખર પ્રકૃતિવાદી હતા. વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન અપાવવાના મતના હતા. પ્રકૃતિના સાનિધ્ય ઘનિષ્ઠ સાનિધ્યમાં જ જ્ઞાન મળી શકે તેમ તેઓ પ્રાકૃતિક મૂલક શિક્ષણના હિમાયતી હતા. તેમના મતે શિક્ષણ એ બાળકના સર્જનાત્મક વિકાસ કરી શકે તેવો હોવો જોઈએ.
તેઓ માનતા કે શિક્ષણની કઠોર શિસ્તથી બાળક મુક્ત હોવું જોઈએ અને બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિ વિકસે તેવી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ. બાળકોમાં સંગીત, અભિનય તેમજ ચિત્રકલા યોગ્યતા અને નીતિમત્તા, આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસે તેના હિમાયતી હતા. શિક્ષણ શિક્ષકમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ તેવું પણ તે માનતા. હવે પ્રશ્ન નંબર 4ની અંદર સ્વામી વિવેકાનંદનો ઉપદેશ, તો એમાં પણ જે વિવેકાનંદનો જે ઉપદેશ આપેલો છે એ જ છે કે તેમણે જે તે સમયના પ્રચલન સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખ્ત વિરોધ કર્યો. તેમણે સમાજ સેવા અને સમાજ સુધારણાનો ઉપદેશ આપ્યો. તેઓ સ્પષ્ટ માનતા હતા કે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં અથવા નિરાધાર બાળકોના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. તેઓ કહેતા કે પહેલા અન્ન પછી ધર્મ. તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા હતા. તેમના મત મુજબ માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. તેઓ યુવાનોને કહેતા કે ઉતિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ની બોધત, ઉઠો જાગો અને દેહ પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તેમની વાણીમાં ડાપણનો ઊંડાણ, અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી જોવા મળે છે. તેઓ નવી વિચારધારાના પ્રતીક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિના સ્ત્રોત બન્યા. હવે પ્રશ્ન નંબર 4ની અંદર નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. જો કે ભવ્ય એ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તે નહીં કરે? ગાંધીજીના કાર્યકરોની યાદી બનાવવાની છે તો અહીંયા એમના કાર્યકરોમાં પુનિબાબેન પકવાસા છે, જુગતરામ દવે પણ છે અને ઠક્કર બાપા પણ છે. દુર્ગારામ મહેતા નથી, એટલે જવાબ આવશે દુર્ગારામ મહેતા. અંગ્રેજોના આગમન પહેલાના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે? તો મૌખિક શિક્ષણનો. ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો? તો અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા. હવે પ્રશ્ન નંબર 5ની અંદર જોડકા જોડો. તો એલેક્ઝાન્ડર ડફ, તો એની અંદર આપ્યું છે પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના, એટલે કે એફ. બીજું સ્વામી દયાનંદ સરસ્વતી, એટલે કે લાહોરમાં એગ્લો વૈદિક કોલેજની સ્થાપના, એટલે કે ઈ. ત્રીજું ડી કે કરવે, જેઓ સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી, એટલે એ. ચોથું કેશવચંદ્ર સેન, લગ્ન વયે સંમતિ ધારો પસાર કર્યો, એટલે કે સી. પાંચ જોનાથન ડફન, જે બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરી, એટલે કે ડી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 5 પૂરો થાય છે. આવજો.